સુરતની વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં પરીક્ષાઓ યોજનાર છે. આ પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે વિનરમાં યુનિવર્સિટીએ મોટો નિર્ણય કર્યો છે. હવેથી પરીક્ષામાં જે કોઈ પણ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાશે તેમની પાસેથી 2500 રૂપિયાથી લઈને 10,000 સુધીને દંડ વસૂલવામાં આવશે. વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર મહિનાથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત પરીક્ષા માટે 120 સભ્યોની કુલ 18 ટીમ બનાવવામાં આવી છે. જેઓ આકસ્મિક રીતે 200 કરતાં વધારે યુનિવર્સિટી પરીક્ષાના કેન્દ્રો પર ગેરરીતિ અંગે તપાસ. પ્રણામ. આપણી વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ 24-25ની ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી યુનિવર્સિટી પરીક્ષા માટે કુલ 18 ટીમ 120 સભ્યોની બનાવવામાં આવી છે. તેઓ આકસ્મિક રીતે 200 કરતાં વધારે યુનિવર્સિટી પરીક્ષાના કેન્દ્રો પર એ પોતાની ગેરરીતિ અંગે એ તપાસ કરશે અને આ અંગે જે કંઈ ગેરરીતિ પકડાશે તેઓ તરત જ ઓનલાઈન માધ્યમથી યુનિવર્સિટીને જાણ કરશે. આ ઉપરાંત યુનિવર્સિટીનો પોતાનો તમામ 200 સેન્ટરના આઈપીથી કનેક્ટેડ છે, જેથી પ્રશ્નપત્ર ખોલવા, પ્રશ્નપત્ર સ્વીકારવા, ઉત્તરવહીઓના બંડલો, આ પ્રકારની જે સંવેદનશીલ બાબતો જે છે જેને સ્ટ્રોંગરૂમ કહેવાય છે તે સ્ટ્રોંગરૂમ પર પણ 24 કલાક એના કેમેરા રહેશે અને અહીંયાથી એનું રેકોર્ડિંગ ચાલુ રહેશે. આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો જે છે એનું પણ અહીંયા લાઈવ અમારી પાસે આઈપીથી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય. જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાશે તો સ્ટેટ્યુટના આપેલી યુનિફોર્મ વ્યવસ્થા મુજબ વિદ્યાર્થીને ₹2500થી શરૂ કરીને 10,000 કરતાં વધારે પણ દંડ કરવાની એની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે ખૂબ મોટા આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને પણ ખાસ વિનંતી કે આ મોટા આર્થિક દંડથી બચવા અને આ પ્રકારની ગેરરીતિથી તેઓ દૂર રહે.